મિત્રો ગુજરાતમાં એક ડાયરેક્ટ ભરતી આવેલી છે આ ભરતી શિક્ષણ સહાયક માટે છે મિત્રો આ વિડીયોમાં તેની સંપૂર્ણ જે અરજીની રીત છે એ બતાવેલી છે તો તમે અત્યારે જ જાણી લો કારણ કે અરજી કરવા માટે થોડોક જ સમય બાકી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સુરત જિલ્લા ગ્રામ વિકાસ મંડળ વાલોડ સંચાલિત આશ્રમ શાળા છે માધ્યમિક વિભાગમાં ભરતી છે મિત્રો શિક્ષણ સહાયક માગેલા છે બિન અનામત કેટેગરીમાં બી એ બીએડ માગેલા છે વિષય સામાજિક વિજ્ઞાન છે ટાટ વન પાસ હોવા જોઈએ બીજી પરથી શિક્ષણ સહાયક માટે છે અનુસૂચિત જનજાતિ માગેલા છે એમાં બી એ બીએડ માગેલા છે અંગ્રેજી વિષય માટે મહિલા ઉમેદવાર માગેલા છે અને ટાટ વન પાસ હોવા જોઈએ મિત્રો અહીંયા કેટલીક સૂચનાઓ છે કે નિવાસી શાળા હોય પસંદગી પામેલ ઉમેદવાર આશ્રમ શાળામાં સ્થળ પર ફરજિયાતપણે નિવાસ કરવાનો રહેશે ઉપરોક્ત વિષયમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રોની નકલ એના સહિતની અરજી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં રજિસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મોકલવાની રહેશે હવે મિત્રો અહીંયા જે સરનામું આપેલું છે એ સરનામું નોંધી લેશો આશ્રમ શાળા શિકેર તાલુકો વાલોડ જિલ્લો તાપી પિન નંબર ત્રણ નવ ચાર છ બે જીરો હવે મિત્રો આ જે જાહેરાત આવી હતી એની આપણે તારીખ જોઈ લઈએ તો મિત્રો આ જે જાહેરાત હતી એ ત્રેવીસ તારીખની આસપાસ હતી તો મિત્રો તમે તે રીતે પંદર દિવસ ગણીને તમારી અરજી મોકલી શકો છો અને ડાયરેક્ટ ભરતી છે મિત્રો તો મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ